આ વિગત પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે. આમાંથી હમણાં હમણાંની કોઈ પરીક્ષામાં પણ સવાલ પૂછવામાં આવેલો કે હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યની અંદર જોવા મળે છે, તો એ નાગાલેન્ડની અંદર ઉજવવામાં આવે છે. હોર્નબિલ નામનો ફેસ્ટિવલ દર વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર પહેલા અઠવાડિયામાં ઉજવવામાં આવે છે. એક આખા અઠવાડિયા દરમિયાન પ્રોગ્રામ ચલાવવામાં આવતો હોય છે. તો ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં નાગાલેન્ડ ખાતે, નાગાલેન્ડ રાજ્યની અંદર એક હેરિટેજ વિલેજ રહેલું છે, વિરાસત ગામ રહેલું છે, જેનું નામ છે કિસામા. કિસામા ગામની અંદર ઉજવણી કરવામાં આવે છે. નાગાલેન્ડની અંદર રાજધાની કોહિમા છે, કોહિમાથી પણ લોકો ત્યાં આગળ ભાગ લેવા માટે આવે છે. આ ફેસ્ટિવલનું નામ જે હોર્નબિલ રહેલું છે, એક પક્ષી ઉપરથી નામ આપેલું છે અને પક્ષી આગળ ફોટોની અંદર આપણે દેખાડેલું છે. આ જે પક્ષી રહેલું છે એનું નામ છે હોર્નબિલ, જેના ઉપરથી ફેસ્ટિવલનું નામ આપ્યું હોર્નબિલ ફેસ્ટિવલ. પરંતુ એટલું યાદ રાખો કે જે પક્ષીના નામ ઉપરથી ત્યાં ફેસ્ટિવલ બનાવવામાં આવ્યું અથવા તો તેને નામ આપવામાં આવ્યું એ અહીંયા આગળ નાગાલેન્ડનું રાજ્ય પક્ષી નથી. નાગાલેન્ડનું રાજ્ય પક્ષી રહેલું છે બ્લિન્સ ટ્રેગોપન કરીને એક પક્ષી છે, જે નાગાલેન્ડનું રાજ્ય પક્ષી છે. પરંતુ હોર્નબિલ એ બીજા બે રાજ્યનું રાજ્ય પક્ષી છે, એક તો કેરળ છે અને બીજું અરુણાચલ પ્રદેશ છે. આટલી વિગત આપણે યાદ રાખીએ. બીજું, હોર્નબિલ ફેસ્ટિવલને ત્યાં આગળ નાગાલેન્ડની અંદર તહેવારોના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આખા અઠવાડિયા દરમિયાન જે કાર્યક્રમ થાય છે, જેમાં રાજ્યભરમાંથી આદિવાસી લોકો ભાગ લે છે, અલગ અલગ સમુદાયો ભાગ લે છે અને દરેક આદિવાસી સમુદાયની વચ્ચે એકતાની ભાવના બની રહે, સાથે સાંસ્કૃતિક વારસો આદિવાસીઓનો ટેક્યો રહે, એ આ તહેવાર પાછળનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી 2023ની ચર્ચા કરવાની છે. 1973થી લાગ લગાટ દર વર્ષે 5મી જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1972ની અંદર સ્ટોકહોમ શહેરની અંદર એક સંમેલન યોજાય છે. સ્ટોકહોમ સંમેલનની અંદર પહેલી વખત દુનિયાના પ્રતિનિધિઓ ભેગા થાય છે પર્યાવરણ અંગેની ચિંતા કરવા માટે. 5 જૂન 1972ના દિવસથી વાતચીતની શરૂઆત થાય છે, સંમેલનની શરૂઆત થાય છે અને એટલા માટે એવું ડિસાઇડ કરવામાં આવ્યું કે 5મી જૂનને આપણે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવશું, અલગ અલગ પ્રકારના કેમ્પેન ચલાવશું, લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશું અને એ રીતે સરકારો પણ આ અભિયાનની અંદર ઇન્વોલ્વ થાય એના માટે થઈ અને 5મી જૂનને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1972ના સ્ટોકહોમ સંમેલનમાં જે ડિસિઝન લેવામાં આવ્યો એના ભાગરૂપે 1973થી આ પ્રકારની શરૂઆત કરવામાં આવી. તમારે યાદ રાખવાનું છે કે આની ઉજવણી આંતરરાષ્ટ્રીય કક્ષાએ થાય, રાષ્ટ્રીય કક્ષાએ થાય અને એ જ રીતે રાજ્ય કક્ષાએ ઉજવણી કરવામાં આવતી હોય છે. અને જેટલા પણ દેશો આ પ્રકારના સંમેલનમાં સામેલ થતા હોય છે, બધા જ દેશો ઉજવણી તો કરતા હોય છે, પરંતુ તેમ છતાં UNEP નામની જે એક સંસ્થા રહેલી છે, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ કરીને જે ચાલે છે, એના અધિકારીઓ કોઈ એક દેશની અંદર ભેગા થાય, ત્યાર પછી દીપ પ્રાગટ્ય કરતા હશે અને ઉજવણીની શરૂઆત કરતા હશે, કેમ્પેનિંગની શરૂઆત કરતા હશે. તો આ વખતે 2023ની અંદર આ કેમ્પેનિંગની શરૂઆત કરવામાં આવી એક દેશમાંથી, જેનું નામ રહેલું છે કોટ ડી આઈવર, જેને યજમાન દેશ તરીકે આ વખતે પસંદ કરેલું હતું અને એની સાથે સપોર્ટિંગમાં એક દેશ હતો નેધરલેન્ડ, તો ત્યાં આગળ પણ ઉજવણીની શરૂઆત કરી. ત્યાર પછી તો બાકીના ઘણા બધા દેશોની અંદર ઉજવણી થઈ. ત્યાર પછી આપણે યાદ એ રાખવાનું કે જે વર્ષની ઉજવણી કરવામાં આવે છે એની થીમ શું રહેલી હતી, એ જ રીતેનું કેમ્પેનનું નામ શું રહેલું હતું, અભિયાનનું નામ શું રહેલું હતું. થીમ આપણે યાદ રાખવાની સોલ્યુશન્સ ટુ પ્લાસ્ટિક પોલ્યુશન, આ 2023ની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ રહેલી છે. સોલ્યુશન્સ ટુ પ્લાસ્ટિક પોલ્યુશન, પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવા માટે સોલ્યુશન શોધીએ અને હેશટેગ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન કરીને કેમ્પેન ચલાવવામાં આવ્યું. હવે આપણે એ વાત કરીએ, ભારતની અંદર રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી વિશ્વ પર્યાવરણ દિવસની કરવામાં આવી, એના ભાગરૂપે મિશન લાઈફ ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું. મિશન લાઈફ આપણે અવારનવાર ચર્ચાની અંદર આવે છે અને પરીક્ષાની અંદર પૂછાય પણ છે. લાઈફનો મતલબ થાય છે લાઇફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, જેની ચર્ચા આપણે હમણાં કરવાના છીએ. એ જ રીતે 5 જૂન 2023ના દિવસે બે પ્રકારની પહેલ કેન્દ્ર સરકારે શરૂ કરી, જેમાંથી સવાલ પૂછવાની શક્યતા વધી જાય છે. એક પહેલ રહેલી છે જેનું નામ છે મિષ્ટી અને એક રહેલી પહેલ છે અમૃત ધરોહર. આ બે એવી પહેલ છે કે જેમાંથી આપણને સવાલો પૂછાશે. મિષ્ટી અને અમૃત ધરોહર શું કહેવાય એની ચર્ચા આપણે હમણાં કરીએ છીએ થોડી વારમાં. એ જ રીતે રાજ્યકક્ષાની ઉજવણી કઈ જગ્યાએથી કરવામાં આવી, તો એની ઉજવણી કરવામાં આવી અંબાજી બનાસકાંઠાથી આની ઉજવણી કરવામાં આવી. આપણને ખ્યાલ છે કે મિયાવાકી પદ્ધતિ મુજબ, મતલબ ત્યાંના જે સ્થાનિક અથવા તો પ્રાદેશિક જે પ્રકારના વૃક્ષ ઝડપથી ઉગી નીકળતા હોય એને ઓછા વિસ્તારની અંદર એકદમ ગાઢ રીતે ઉગાડવાના અને એક નાનકડું સરસ જંગલ શહેરી વિસ્તારમાં તૈયાર કરવાનું. તો મિયાવાકી પદ્ધતિના આધારે એકતાનગર ખાતે, એ જ રીતે પાવાગઢની અંદર જેપુરા ખાતે વન કવચ ઊભા કરે, એ જ પ્રકારે અંબાજી ખાતે પણ એક વન કવચ ઊભા કરવાની વાત કરી અને એના માટે
ડ્રોનની મદદથી જે એના જે સીડ્સ હોય, બીજ હોય, એને રોપવાની કામગીરી અથવા તો ત્યાં આગળ નાખવાની કામગીરી શરૂ કરી. તો અંબાજી ખાતે એક વન કવચ ઊભા કરવાની વાત કરી, 10,000 જેટલા રોપાઓને ત્યાં ઉગાડવાની જાહેરાત કરી હતી એ સમય દરમિયાન. ત્યાર પછી ગુજરાત સરકારે પણ શું કર્યું કે ઉમરગામ તાલુકાના મરોલી ખાતે મિસ્ટી પ્રોજેક્ટની શરૂઆત કરી, અને એના માટે થઈ ગુજરાત સરકારે અલગ અલગ કંપનીઓની સાથે MOU પણ કર્યા. મિસ્ટી પ્રોજેક્ટ માટે થઈ કેન્દ્ર સરકારે મિસ્ટી પહેલની જાહેરાત કરી, અને એ જ રીતે રાજ્ય સરકારે પણ એના માટે પહેલને આગળ ધપાવી. અને ખૂબ એક અગત્યની મેટરની ચર્ચા કરીએ, જેનું નામ રહેલું છે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ. તો અહીં આગળ આપણે નકશાની અંદર જોઈ શકીએ છીએ કે ગુજરાતથી શરૂ કરી અને ત્યાર પછી બાકીના 3 રાજ્યમાંથી પસાર થઈ અને અરવલ્લીની જે રેન્જ આવેલી છે ત્યાં સુધી વન આવરણની અંદર વધારો કરવાનો ઉદ્દેશ ધરાવતો આ પ્રોજેક્ટ રહેલો છે, જેને કહેવામાં આવે છે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ. તો આ પ્રોજેક્ટ અંતર્ગત 4 રાજ્ય સંકળાય છે. એક ગુજરાત છે, એક રાજસ્થાન છે, એક દિલ્હી છે અને એક રહેલું છે હરિયાણા. જોકે દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે આપણને ખ્યાલ છે, પણ તેમ છતાં 4ની અંદરથી આ આખો પ્રોજેક્ટ પસાર થવાનો છે. પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે અરવલ્લીની રેન્જ જે આવેલી છે, જે આપણે નકશાની અંદર જોઈ શકીએ, તો અહીંયા આગળ જે અરવલ્લી પર્વતમાળાની રેન્જ આવેલી છે 1400 કિલોમીટરની અંદર, એની આસપાસના ભાગની અંદર શું કરવાનું છે, વન આવરણની અંદર વધારો કરવાનો છે, જંગલ વિસ્તાર કરવાનો છે. અને પ્રોજેક્ટ એવો રહેલો છે કે એ પર્વતમાળાની સાથોસાથ 5 કિલોમીટરની રેન્જની અંદર આપણે જંગલ ઊભું કરવાનું છે. અને આ વાતની ઘોષણા કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય વન દિવસના દિવસે. આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, 21 માર્ચના દિવસે. તો એ દિવસે હરિયાણાના ટિકલી ગામ ખાતે આ પ્રોજેક્ટને જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી આપણે યાદ રાખીએ કે અરવલ્લી પર્વતમાળાની આસપાસની અંદર જંગલ વિસ્તાર ઊભો કરવાનો સૌથી પહેલી વખત વિચાર 2019ની અંદર એક વ્યક્તિ રજૂ કરે છે, જેનું નામ રહેલું છે વિજયપાલ બઝેલ. અને આ વ્યક્તિ કઈ જગ્યાએ આ વિચારને રજૂ કરે છે કે આપણે અરવલ્લી પર્વતમાળાની આસપાસના વિસ્તારની અંદર 5 કિલોમીટરની રેન્જમાં જંગલ વિસ્તાર ઊભું કરીએ. તો એ વિચાર રજૂ કરે છે 2019માં દિલ્હી ખાતે એક સંમેલન યોજાય છે. શાના માટેનું હોય છે, UNCCD તરીકેનું ઓળખવામાં આવે છે, યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ફોર કોમ્બેટ ડેઝિટિફિકેશન, મતલબ કે રણ પ્રદેશને આગળ વધતો અટકાવવા માટે જે સંમેલન યોજાયેલું હતું દિલ્હી ખાતે 2019માં, એ સમય દરમિયાન સૌથી પહેલી વખત આ વિચાર રજૂ કરે છે. આ વિચારની પ્રેરણા ક્યાંથી આવે છે, તો આ વિચારની પ્રેરણા આવે છે આફ્રિકાની અંદર આ પ્રકારે એક પર્યાવરણીય દિવાલ છે. પર્યાવરણીય દિવાલનો મતલબ થાય કે જંગલ વિસ્તાર આખો એક ઊભું કરવામાં આવેલું છે, જેને આફ્રિકાની અંદર ગ્રેટ ગ્રીન વોલ તરીકે ઓળખવામાં આવે છે. નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળથી જીબોટીથી લઈ અને સેનેગલ સુધી આ પ્રકારે એક પર્યાવરણીય કવરેજ ઊભું કરવામાં આવેલું છે. આ આફ્રિકાનો નકશો રહેલો છે, એની મધ્યમાંથી પસાર થઈ અને છેક અહીંયા સુધી જંગલનું કવરેજ ઊભું કરવામાં આવેલું છે. તો એમાંથી પ્રેરણા લઈ અને આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે. પ્રોજેક્ટ આપણે હમણાં વાત કરી ગયા મુજબ કે હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીની અંદર લાગુ થશે, જે અંતર્ગત ત્યાં આગળ જંગલ વિસ્તારમાં વધારો થશે. અને 1400 કિલોમીટર લાંબા અરવલ્લી પર્વતમાળાની આસપાસ 5 કિલોમીટર વિસ્તારની અંદર વનીકરણ કરવામાં આવશે અને એક પ્રકારે ગ્રીન બફર ઝોન ઊભું કરવામાં આવશે. સાથે પ્રોજેક્ટ અંતર્ગત એમ પણ વાત કરે છે કે અલગ અલગ પ્રકારના જે તળાવ આ અરવલ્લી રેન્જની અંદર આવેલા હશે અથવા તો પાણીના જળાશય આવેલા હશે 75 જેટલા, તો એની પણ જાળવણી કરવામાં આવશે પ્રોજેક્ટ અંતર્ગત. તો આ ખૂબ અગત્યનો પ્રોજેક્ટ છે અને બની શકે પરીક્ષામાં વિધાનવાળા સવાલો આમાંથી નીકળી શકે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. અટલ ભૂજલ યોજનાને વધુ સમય માટે લંબાવવામાં આવે છે, વધુ સમય માટે એટલે 2027 સુધી આને લંબાવવામાં આવે છે. અટલ ભૂજળ યોજના વિશે ઘણા વિદ્યાર્થીઓ જાણતા હશે, કેમ કે આ યોજના નવી નવી નથી. 2019ની અંદર આ યોજનાને લોન્ચ કરવામાં આવેલી હતી. 2019થી લઈ અને 2025 સુધીનો સમયગાળો હતો, પરંતુ 2025ની જગ્યાએ હવે એવું ડિક્લેર કરેલું છે કે વધુ 2 વર્ષ માટે, એટલે કે 2027 સુધી આ યોજનાને અમે લંબાવીએ છીએ, અને એટલા માટે આ વિગત કરંટની અંદર આવેલી છે. તો અગેન આ યોજના અટલ ભૂજળ યોજના, જે અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ 25 ડિસેમ્બર છે, જેને રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. અને હા, મદન મોહન માલવીય જે થઈ ગયા એમનો જન્મદિવસ પણ 25 ડિસેમ્બર રહેલો છે, એ વિગત પણ આપણને ખ્યાલ હોવી જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે અટલ ભૂજળ યોજનાને લોન્ચ કરવામાં આવી હતી 25 ડિસેમ્બર 2019ના દિવસે, અને જે સમય આને લોન્ચ કરેલી હતી ત્યારે એવું ડિસાઇડ કરેલું હતું કે આને આપણે 2024 અને 2025 સુધી લાગુ રાખશું. હવે 2 વર્ષનો એમાં વધારો કરે છે અને 2027 સુધી આ યોજનાને લાગુ કરે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે
કે એવા રાજ્યો આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા કે જ્યાં આગળ ભૂજળની સમસ્યા રહેલી છે અને પાણીનું જે લેવલ હોય છે જમીનની અંદર એ નીચે જતું જાય છે, તો એવા અલગ અલગ રાજ્યો આઇડેન્ટિફાઈ કર્યા, જે 7 રાજ્યો જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન. આ રાજ્યોના નામ તમને ખ્યાલ હોવા જરૂરી છે કે જ્યારે જ્યારે આમાંથી સવાલ પૂછાય તો આપણને ખ્યાલ રહે. તો 7 જેટલા રાજ્યોને આઇડેન્ટિફાઈ કર્યા અને એ 7 રાજ્યોની અંદર જળ વ્યવસ્થાપન આપણે વધુ સારી રીતે કેમ કરી શકીએ, વરસાદનું પાણી હોય તો એને આપણે વધુ સારી રીતે સ્ટોર કેમ કરી શકીએ, વધુ આપણે જમીનની અંદર કેમ ઉતારી શકીએ. તમે વિચારો કે નદીની અંદર જે પાણી વહે છે એ દરિયાની અંદર ભળી જવાનું છે, તો ચોમાસા દરમિયાન આ પાણીનો સંગ્રહ આપણે કઈ રીતે કરી શકીએ, તો એના ઉપર પ્રોજેક્ટ્સ કરવામાં આવે છે. જે તળાવો હોય છે એને ઊંડા વધુ ને વધુ કરવામાં આવે છે. ત્યાર પછી જે જર્જરિત અવસ્થાની અંદર કૂવાઓ હોય છે અથવા તો જે બુરાઈ ગયેલા કૂવાઓ હોય છે એને ફરી વખત એક્ટિવ કરવામાં આવે છે. તો 7 રાજ્યની અંદર આ પ્રકારની એક્ટિવિટી કરવા માટે ખર્ચ થાય અને ખર્ચની અંદર શું કહે છે કે ટોટલ 6,000 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ કરે છે અથવા તો યોજના કરે છે, જેમાંથી 50% કોણ આપશે, વર્લ્ડ બેંક આપશે, અને 50% રકમ કોણ આપશે, કેન્દ્ર સરકાર આપશે. તો આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આઈ હોપ કે આ યોજના તમને સમજમાં આવી હશે, અટલ ભૂજળ યોજના. 7 રાજ્યની અંદર આ યોજના કાર્યરત છે. 2019ની અંદર લોન્ચ કરી 2025 સુધી કાર્યરત રહેવાની હતી, 2 વર્ષનો વધારો કર્યો, 2027 સુધી હવે આ પ્રકારે ફંડિંગ આવશે, પ્રોજેક્ટ્સની ઉપર કામ થશે. કે ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સ્લોથ બિયરની જે વસ્તી ગણતરી કરવામાં આવી એના વિશે આપણે વાત કરીએ. તો અત્યારે હાલની અંદર આ વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની અંદર સ્લોથ બિયરની સંખ્યા કેટલી રહેલી છે, રીછની સંખ્યા કેટલી રહેલી છે, 358 જેટલી રહેલી છે. આની પહેલાં 2016ની અંદર જ્યારે વસ્તી ગણવામાં આવી તો 343 જેટલા માલુમ પડેલા હતા. તો 343માંથી પ્રગતિ કરી અને 358 સુધી માલુમ પડે છે. ત્યાર પછી અહીં આગળ એમ કહે છે કે આની અગાઉ 2001ની અંદર માત્ર ને માત્ર 220 જેટલા હતા અને એમાંથી 61% અત્યાર સુધી વધારો થયો અને 220માંથી અત્યારે હાલમાં જોવા મળે છે 358. ત્યાર પછી આપણે એ જોઈએ કે સૌથી વધારે આ રીચ કઈ જગ્યાએ જોવા મળે છે, તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધારે જોવા મળે, એના પછી દાહોદની અંદર સૌથી વધુ જોવા મળે. અહીંયા આગળ આપણે એક આખું લિસ્ટ આપેલું છે કયા જિલ્લાની અંદર કેટલા સ્લોથ બિયર જોવા મળે છે. તો બનાસકાંઠામાં 146, છોટાઉદેપુરમાં 61 જેટલા, સાબરકાંઠામાં 30 જેટલા, નર્મદામાં 5 જેટલા, પંચમહાલ વડોદરાની અંદર 6, દાહોદમાં 101, મહેસાણામાં 9 અને એમ કરી ટોટલ 358 જેટલા રીચ જોવા મળે છે. તો મને એવું લાગે છે કે આ પ્રકારે વિગત આપણને કામ લાગી શકે. નમસ્કાર મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે વિગત ભણવાના છીએ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન વિશેની, એ પરીક્ષાલક્ષી વિગત મને માલુમ પડે છે અને બની શકે કે આમાંથી લેન્થી સવાલ પૂછાય, વિધાનવાળો સવાલ પૂછાઈ શકે. તો એકદમ આરામથી આપણે ડિટેલ મેળવી લઈએ અને એની સાથે સંકળાયેલા જેટલા પણ ફેક્ટ્સ રહેલા છે એને પણ કવર કરી લઈએ. અહીંયા આગળ વિગત એ રહેલી છે કે તાજેતરની અંદર કેન્દ્ર સરકારે 19,744 કરોડના ખર્ચે એક મિશન મતલબ મંજૂર કર્યું છે, જેનું નામ રહેલું છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. આગામી સમયની અંદર હાઇડ્રોજનના ઉત્પાદન ઉપર અને હાઇડ્રોજનના વેચાણ ઉપર ફોકસ કરવામાં આવશે અને સાથે હાઇડ્રોજનનો બળતણ તરીકે કેમ ઉપયોગ કરી શકાય એની ઉપર ફોકસ કરવામાં આવશે. તો મારે તમને એ સમજાવવાનું છે કે અત્યારે હાલની અંદર આપણે જે ઉર્જાના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ છીએ એ જમીનના પેટાળમાંથી જે ક્રૂડ કાઢીએ છીએ એનો ઉપયોગ કરીએ, અથવા તો જે નેચરલ ગેસ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો જ્યારે આપણે પેટ્રોલ વાપરીએ, જ્યારે આપણે ડીઝલ વાપરીએ, જ્યારે આપણે કોઈ નેચરલ ગેસનો ઉપયોગ કરીએ સીએનજી તરીકે અથવા તો રાંધણ ગેસ તરીકે જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ, તો એમાં જે આવેલું હોય છે એને આપણે કહીએ છીએ હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનનો મતલબ એ થાય છે કે જેની અંદર હાઇડ્રોજન અને કાર્બનનું મિશ્રણ રહેલું છે. તો પેટ્રોલમાં પણ હાઇડ્રોકાર્બન છે, ડીઝલમાં પણ હાઇડ્રોકાર્બન છે, નેચરલ ગેસની અંદર પણ હાઇડ્રોકાર્બન છે અને એને જ્યારે આપણે ગાડીની અંદર નાખીએ છીએ ત્યારે એન્જિનની અંદર હાઇડ્રોજનમાંથી એનર્જી છૂટી પડે છે. કેમ? તો કે હાઇડ્રોજન એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. હાઇડ્રોજન કે જેને આવર્ત કોષ્ટકની અંદર 1 નંબર ઉપર બેઠાડવામાં આવેલો છે, હાઇડ્રોજન કે જે વાતાવરણનો સૌથી હલકો વાયુ રહેલો છે અને હાઇડ્રોજન કે જેને દહનશીલ વાયુ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે ગેસ વેલ્ડિંગ થતું હોય છે ત્યારે 1 નોઝલમાંથી ઓક્સિજન આવે, 1 નોઝલમાંથી હાઇડ્રોજન આવે અને બંને જે જગ્યાએ ભેગા થાય ત્યાં આગળ એનર્જી ક્રિએટ થાય છે. ઓક્સિજનનું કામ રહેલું હોય છે આગ લગાડવાનું. ઓક્સિજન પોતે સળગે નહીં, ઓક્સિજનને કહેવાય દહન પોષક અને હાઇડ્રોજનને કહેવાય દહનશીલ કે પોતે સળગી ઉઠે છે. તો અહીંયા આગળ જ્યારે પેટ્રોલનો ઉપયોગ કરીએ, ડીઝલનો ઉપયોગ કરીએ, નેચરલ ગેસનો ઉપયોગ કરીએ તો એ સમય દરમિયાન હાઇડ્રોકાર્બનમાંથી સળગે છે હાઇડ્રોજન અને કાર્બન જે રહેલું હોય છે એ ધુમાડાના સ્વરૂપની અંદર બહાર આવે છે અને એના કારણે પ્રદૂષણ ફેલાય છે, ગ્રીન હાઉસ ગેસની અંદર વધારો થાય છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા થાય છે.
તો અત્યારે દુનિયાના દરેક દેશની અંદર અત્યારે આ મુજબ ફોકસ શરૂ છે. ભારત પણ આ દિશાની અંદર આગળ વધે છે કે આપણે હાઇડ્રોકાર્બનનો ઉપયોગ શા માટે કરીએ, ભાઈ આપણે માત્ર હાઇડ્રોજન ઉપયોગ કેમ ન કરીએ. કાર્બનનો ઉપયોગ ત્યાં આગળ કશો થતો તો નથી, કાર્બન તો માત્ર બહાર નીકળે છે ધુમાડાના સ્વરૂપની અંદર, તો એનો ઉપયોગ જ ન કરીએ, માત્ર હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ તો પરિણામ એ આવે કે ધુમાડો નીકળે જ નહીં, પ્રદૂષણ ફેલાય જ નહીં, ગ્રીન હાઉસ ગેસની અંદર વધારો ન થાય, ગ્લોબલ વોર્મિંગ ન થાય. તો એક રીતે ફાયદાની અંદર છીએ. પણ હાઇડ્રોજન ઉપયોગ કરવો કઈ રીતે, મતલબ એ વાતાવરણની અંદર મુક્ત અવસ્થામાં નહીં માલુમ પડે કે એક હાઇડ્રોજન છે, તો એક મશીન બનાવી નાખો અને એની અંદર ચુંબક લગાડી દો, હાઇડ્રોજનને ખેંચી લ્યો, કોથળામાં ભરી દો અને ત્યાર પછી ઉપયોગ કરવા લાગો, એ પ્રકારે નહીં થાય. હાઇડ્રોજનને પહેલાં તો પ્રોડ્યુસ કરવો પડશે. અને હાઇડ્રોજનને પ્રોડ્યુસ કઈ રીતે કરવામાં આવશે એ હું તમને સમજાવું. આ મિશનની વિગત તો આપણે હમણાં સમજીએ, એની પહેલાં હું તમને એ સમજાવી દઉં કે હાઇડ્રોજન બને કઈ રીતે. પાણીની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ રહેલું હોય છે, પાણીનું અણુસૂત્ર આપણને સૌને ખ્યાલ છે, H2O રહેલું હોય છે, જેની અંદર પાણીના એક મોલેક્યુલમાં એક અણુની અંદર હાઇડ્રોજનના બે પરમાણુ હોય, ઓક્સિજનનો એક પરમાણુ હોય છે. તો પાણીને એક આ રીતે પાત્રની અંદર ભેગું કરવામાં આવ્યું અને ત્યાર પછી એક એનોડ અને એક કેથોડ એમ કરીને ધાતુના બે સળિયાની અંદર ડૂબાડવામાં આવ્યું. મને ખ્યાલ છે કે તમે ધોરણ 10ની અંદર ભણી ગયા હશો અને ધોરણ 10ની અંદર તમે જે ભણ્યા હશો અત્યાર સુધી યાદ પણ હશે એવો મને વિશ્વાસ છે. પણ તેમ છતાં હું તમને એકવાર પ્રક્રિયા સમજાવી દઉં, કેમ કે હું જે તે સમયે ધોરણ 10ની અંદર વિજ્ઞાન ભણાવતો કોલેજ કાળમાં, તો પાણી જે રહેલું હોય છે એની અંદર બે ધાતુના સળિયા લગાડવામાં આવે અને એને બેટરી સાથે કનેક્ટ કરવામાં આવે. બેટરી સાથે કનેક્ટ કરીએ એટલે કે ધન ધ્રુવ સાબિત થઈ જાય અને એક નેગેટિવ ઋણ ધ્રુવ સાબિત થઈ જાય. જે ધન ધ્રુવ હોય એને એનોડ તરીકે ઓળખવામાં આવે અને જે ઋણ ધ્રુવ હોય એને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. તો બેટરીની સાથે એને જોડી દેવામાં આવે, આમાંથી વિદ્યુતને પસાર કરવામાં આવે, આમાંથી ઇલેક્ટ્રિસિટી જેવી પસાર થાય એટલે પાણીમાંથી વિભાજન શરૂ થાય, એક બાજુ ઓક્સિજન અને એક બાજુ હાઇડ્રોજન ગતિ કરવા લાગે અને જે કેથોડ હોય, જે ઋણ ધ્રુવ હોય એનો જે સળિયો હોય ત્યાં આગળ હાઇડ્રોજન જમા થાય છે. અને આ પ્રકારે મતલબ આ રીતે તો પ્રયોગ આવતો, પરંતુ ઇન્ડસ્ટ્રીની અંદર જે જગ્યાએ હાઇડ્રોજન પ્રોડ્યુસ કરવો હોય ત્યાં આગળ તો મતલબ વ્યવસ્થા હોય કે કેથોડ ઉપરથી હાઇડ્રોજનને તરત અલગ કરતા જાય, એને સ્ટોર કરવામાં આવે અને ત્યાર પછી એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે. પણ હવે અહીંયા આગળ જે શબ્દ લખ્યો છે ગ્રીન હાઇડ્રોજન, એનો મતલબ શું થાય કે અહીંયા આગળ ઇલેક્ટ્રિસિટીને તો જરૂર પડશે, પાણીની અંદર એમને હાઇડ્રોજન છૂટો નહીં પડે, એમને ઓક્સિજન છૂટો નહીં પડે, એમાંથી વિદ્યુત પસાર કરવું પડશે. અને વિદ્યુત ક્યાંથી પસાર કરવામાં આવે, કોલસાને સળગાવવાથી ઇલેક્ટ્રિસિટી મળે, એ જ રીતે પેટ્રોલને સળગાવવાથી ઇલેક્ટ્રિસિટી મળી શકે, ત્યાર પછી અન્ય કોઈ માધ્યમથી ઇલેક્ટ્રિસિટી મળી શકે. પણ ઇલેક્ટ્રિસિટી એવી રીતે જો મેળવવામાં આવે પેટ્રોલમાંથી, ડીઝલમાંથી, અથવા તો માની લો કે આપણે ઇલેક્ટ્રિસિટી મેળવીએ કોલસામાંથી, તો આ તો એકનું એક જ થયું, એને તમે સળગાવો એટલે કાર્બન ડાયોક્સાઇડ તો નીકળવાનો છે. આપણો મૂળ ઉદ્દેશ એ રહેલો છે કે આપણે ફ્યુઅલ તરીકે હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ અને સાથે કાર્બન ડાયોક્સાઇડ ન નીકળે, વાતાવરણની અંદર પ્રદૂષણ ન ફેલાય. તો અહીંયા હાઇડ્રોજનને છૂટો કરવા માટે થઈને આપણે કોલસાને સળગાવીએ તો હતું એમને એમ થઈ જાય. પણ અહીંયા આગળ આપણે શું કરવાનું છે કે સોલારમાંથી એનર્જી ક્રિએટ કરવાની છે, ત્યાર પછી પવન ઉર્જામાંથી ઇલેક્ટ્રિસિટી ક્રિએટ કરવાની છે અને ત્યાર પછી એ ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવાનો છે હાઇડ્રોજનને પ્રોડ્યુસ કરવા માટે. અને એ રીતે જ હાઇડ્રોજન પ્રોડ્યુસ થશે તો એમાંથી ધુમાડો બિલકુલ નહીં નીકળે, કાર્બન ડાયોક્સાઇડ બિલકુલ નહીં નીકળે. અને એટલા માટે એને કહેવાય ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન શબ્દ એ જગ્યાએ જોડવામાં આવે કે જે પર્યાવરણ સંબંધી હોય, પર્યાવરણને નુકસાન ન થતું હોય ત્યારે એને ગ્રીન શબ્દ આપણે જોડતા હોઈએ. તો આ મને એવું લાગે છે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે હાઇડ્રોજન આ રીતે પ્રોડ્યુસ કરવામાં આવશે. હરિયાણાની અંદર કેન્દ્ર સરકાર આ રીતે પ્લાન્ટની સ્થાપના કરી રહ્યું છે કે જે હાઇડ્રોજનને પ્રોડ્યુસ કરી અને આપશે અને એનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરવામાં આવશે. તો હરિયાણામાં કદાચ આ પ્લાન્ટ ઉપર કામગીરી અત્યારે હાલમાં શરૂ થઈ ગઈ છે, પહેલા ફેઝની અંદર કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે મારે તમને એ સમજાવવાનું છે કે ગ્રીન હાઇડ્રોજન મિશન અત્યારે જે કેન્દ્ર સરકારે મંજૂર કર્યું છે કેટલા કરોડના ખર્ચે, તો એના માટે 19,744 કરોડનો ખર્ચ થવાનો છે. જ્યારે જ્યારે કોઈ મિશન બહાર પાડવામાં આવે તો એની અંદર યાદ રાખજો કોઈ લાભાર્થીઓને લાભ નહીં મળે, એ યોજના હોય ને તો એની અંદર મળે. મિશન અંતર્ગત ટાર્ગેટ હોય છે, લક્ષ્યાંક હોય છે કે આ વર્ષ સુધીમાં આપણે આટલું સાબિત કરશું ને એના માટે સરકાર પ્રોજેક્ટ મૂકશે, સરકાર એના માટે પ્લાન્ટ સ્થાપશે. તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત અહીંયા ટાર્ગેટ રહેલો છે કે આગામી 2030 સુધીમાં 125 ગીગાવોટ જેટલી આપણે એનર્જી ક્રિએટ કરવાની છે. સરકારનો એક બીજો ટાર્ગેટ એ રહેલો છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત હોય, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને એવા ઉર્જા સ્ત્રોત કે જેના કારણે પ્રદૂષણ ન ફેલાય,
તો એવા ઉર્જા સ્ત્રોતના માધ્યમથી 2030 સુધીમાં 500 ગીગાવોટ એનર્જી પ્રોડ્યુસ કરવાની છે. તો એમાંથી આ ગ્રીન હાઇડ્રોજન મિશન છે એ વેગ આપશે, ટાર્ગેટને પૂરો કરવા માટે મદદ કરશે. 2030 સુધીમાં આ મિશનના માધ્યમથી હાઇડ્રોજનની મદદથી 125 ગીગાવોટ જેટલી એનર્જી ક્રિએટ કરવાની છે. ગીગાવોટનો મતલબ થાય છે 10^9 વોટ જેટલી એનર્જી આપણે કહી શકીએ. ત્યાર પછી આ મિશનનો ટાર્ગેટ એ રહેલો છે કે પ્રતિ વર્ષ ઓછામાં ઓછા 5 MMT જેટલા હાઇડ્રોજનને પ્રોડ્યુસ કરવું. 5 MMT નો મતલબ શું થશે? મિલિયન મેટ્રિક ટન આપણે કહી શકીએ. તો આટલું હાઇડ્રોજન દર વર્ષે પ્રોડ્યુસ થાય તો એના માટે સરકારે પ્લાન્ટ સ્થાપવા પડે, જે કંપની આગળ વધે અને જમીન ફાળવવી પડે, સરકારે એને રાહત કરી દેવી પડે ટેક્સની અંદર, ત્યાર પછી ઇલેક્ટ્રિસિટીમાં વગેરે. તો આ પ્રકારે જ્યારે પ્લાન્ટ સ્થપાશે તો એની અંદર 8 લાખ કરોડથી વધારેનું રોકાણ થાય એ પ્રકારનો અંદાજ છે. સરકાર નહીં રોકે, સરકાર મદદ કરશે, બાકી કંપનીઓ જે આવશે એ રોકશે. ત્યાર પછી એના કારણે 6 લાખ જેટલી નોકરીઓનું સર્જન થશે, ઓબ્વિયસ વસ્તુ છે. ત્યાર પછી ટાર્ગેટ એમ છે કે જ્યારે ગ્રીન હાઇડ્રોજન મિશન એકદમ સફળ થઈ જશે 2030 સુધીમાં, તો 1 લાખ કરોડથી વધારે આપણે જે બહારથી ઇંધણ મગાવીએ છીએ, જે ક્રૂડ મગાવીએ છીએ, એની અંદર ઘટાડો થઈ જશે. અને સાથે એમ કહે છે કે ગ્રીન હાઉસ ગેસ જે ઉત્સર્જિત થાય છે એની અંદર 50 મેટ્રિક ટન જેટલો ઘટાડો થશે. તો જેટલા ટાર્ગેટ આ મિશન અંતર્ગત લખવામાં આવેલા છે એ બધા આપણે યાદ રાખવાના, તમને જો વિધાનવાળા સવાલો પૂછાય તો કામ લાગી શકશે. ત્યાર પછી એક સંસ્થા રહેલી છે જેનું નામ છે BEE, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, અને નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની જવાબદારી સોંપવામાં આવેલી છે. તો આ વિગત તમને યાદ રહેવી જોઈએ, BEE, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, આ સંસ્થાને જવાબદારી સોંપી છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન માટેની.